আমরা বিদ্যার্থী মিত্র গুরু মন্ডল ছেলে আপনি ধরনদের সম্বন্ধিত চ্যাপ্টার নম্বর ছ এবং ত্রিকোণ বিষয় অভ্যাস করে থাকা અનુરૂપ ખૂણાઓ સમાન અને તેની
તેની બાજુ તેની અનુરૂપ બાજુ બોલશો આપણે તેની અનુરૂપ ખાસ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત તરીકે કામ કરવાનો છે. અનુરૂપ ગુણાંક કેવા? તો કે સમાન એને સમાન ગુણો એ ધારો કે એનું માપ ખર્ચા હોય તો આનું માપ કેટલું થવું જોઈએ? 50. ધારો કે આનું માપ 70 હોય તો આનું બીનું માપ કેટલું હોવું જોઈએ? તો કે 70. ધારો કે આનું માપ 60 હોય તો આનું માપ કેટલું હોવું જોઈએ? તો કે 60. કે અનુરૂપ ગુણાંક છે કેવા? તો કે સમાન. અને બાજુઓના ગુણોત્તર એકબીજાને સમપ્રમાણમાં હોય એટલે કે એબી એના છેદમાં તો કે એફડી બરાબર બીસી તો એના છેદમાં ડીઈ બરાબર એસી તો એના છેદમાં ઈ પછી આ બાજુ અને આ બાજુ નો ગુણોત્તર પણ તમને બે મળવો જોઈએ. જો આ ગુણોત્તર સરખો મળે તો તમારે સમજો કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. અથવા તો આનું માપ 50 અને આનું માપ 60 હોય બરોબર તો એ તમારે સમજી જશો કે આ બંને ત્રિકોણ સમરૂપ છે નહીં. સમરૂપ ત્રિકોણ હોય એના માટે શરત કઈ? તો કે એના ખૂણાઓ સમાન હોય અને બીજું તો કે એની બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે આ બાજુના છેદમાં આ બાજુ માપ ભલે ગમે એવો અલગ હોય છેદ ગણક તમને ત્રણેયનો સ્વભાવ કેવો મળવો જોઈએ? તો કે સરખો મળવો જોઈએ. તો આ એક ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત ખાસ કરીને કામ કરવાનો છે. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત હવે ત્રિકોણની સમરૂપતા પદ્ધતિ અહીંયા તમને ખબર પડી ગઈ કે અનુરૂપ ગુણાંકો કેવા છે? તો કે સરખા. અનુરૂપ બાજુ પર માપ કેવા છે? એનો ગુણોત્તર કેવો છે? ઓકે સરખો. તો આની સમરૂપતા આપણે લખી હોય કે આવી રીતે લખી શકાય કે ત્રિકોણ એ બી સી અને સમરૂપતાની નિશાની આવી રીતે કરવાની છે. ખાસ સમરૂપતાની નિશાની કરવાની ત્રિકોણ એ બી સી અને સમરૂપ ત્રિકોણ કયો? તો કે જો અહીંયા પહેલો કયો લીધો એ અહીંયા એ તો એની સામે કયો છે? તો કે એ સમરૂપ ત્રિકોણ એ ખાસ રાખવાનું છે. બી ઈ એફ લખવાનું નથી. અહીંયા એ હશે તો એની સામે કયો છે? તો કે એફ. પછી બી છે તો બીની જગ્યાએ કયો છે? તો કે ડી. પછી કયો છે? તો કે સી. તો સી ના સ્થાને કયો છે? તો કે ઈ. તો સમરૂપ ત્રિકોણ એફ ડી ઈ મળે. ખાસ રાખવામાં આવી લખવાનું નથી કે ત્રિકોણ એ બી સમરૂપ ત્રિકોણ ડી એ બાકી શું છે? ખોટું પડશે. જો અહીંયા એ હશે તો એની જગ્યાએ કઈ વાત કરશે? તો કે ડી. તો જો અહીંયા ગુણાંકમાં 50 છે તો ગુણાંકમાં કેટલું છે? તો કે 70. તો બેના માપ અલગ અલગ થશે એટલે સમરૂપ કહેવાશે નહીં. કે એના સ્થાન પર જે અંક હોય તો એના સ્થાને એની સામેનો તમારે બીજા ત્રિકોણમાંથી લેવાનો છે. ખાસ સમરૂપતાની દિશાથી કરો. સમરૂપ ત્રિકોણ લોકો ત્યારે ભૂલ કરવા
બે ગુણાંક સરખા હોય આપણે અહીંયા કેટલા કુ કુ કુ
ત્રણ ખૂણાઓ અનુરૂપ ત્રણ ખૂણાઓ સરખા હોય તો આપણે કઈ શરત વાપરતા તો કે એને આપણે બંને ત્રિકોણો સમરૂપ છે કહેવાય અને કોકો શરતમાં તો કે બે ખૂણાઓ સરખા હોય તો એક ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય બરોબર દાખલામાં આવશે ત્યારે તમને આગળ કહીશ પણ આપણે જે મુશ્કેલ જે કરવા જેવી છે એ શરતો આપણે કરીશું એના વિશે જોઈએ તો પા બા બા બીજી શરત છે તો કે બા બા અને બા તો તમને ખ્યાલ આવી ગયો હશે કે બાજુ બાજુ હજુ આપણે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત યાદ કરો તો એની અંદર હું બધું તો કે અનુરૂપ ખૂણાઓ કેવા તો કે સરખા તો એના માટે કોકો શરત આવી ગઈ ત્યારબાદ હું હતું તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા થતા તો કે સરખા હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય એટલે કે ખૂણાઓ સરખા હતા પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો તો કે સમપ્રમાણમાં એટલે કે એનો ગુણોત્તર જો તમને સરખા મળે બાહ બાસ
અંદર બે ભાગ જોવો છે અને એક ખૂણો છે ખૂણો ક્યાં છે તો કે આ બાજુ અને આ બાજુની વચ્ચે હું છે તો કે ખૂણો છે ખાસ યાદ રાખજો બાજુ પાસે રાખ્યા મતલબ બાજુ છે ખૂણો અને પછી બાજુ બરોબર તો એના મુજબ તમે લખી શકો કે બે ત્રિકોણમાં બે અનુરૂપ ખૂણા અને અનુરૂપ ખૂણો બરાબર અનુરૂપ જો અહીંયા ખૂણા કીધું છે પણ અહીંયા કેટલા ખૂણાની વાત થાય છે તો કે એક ખૂણાની એટલે કે અનુરૂપ ખૂણો બે ત્રિકોણમાં અનુરૂપ
એના પછી શરત તો કે કાર તો કાર કરશું.
ખાસ કામ બડો છે એટલે કે પાક કરવાનું છે અને આગળ ટેક્સ પ્રમે એ પણ આયો છે છે બરોબર છે આમ સંપ્રમાણતા પ્રમે કહેવાય અથવા તો ટેક્સ પ્રમે કહેવાય આ ચેપ્ટર ની અંદર ત્રિકોણમિતિ ની અંદર ખાસ જેટલી જેટલી થિયરીઓ આવતી જાય છે તમારે દરેક કરવાની છે જ્યાં સુધી તમને થિયરી નહીં આવે ત્યાં સુધી દાખલામાં કોઈ પણ પ્રકારનો ટપકો પડશે નહીં એટલે થિયરી છે તરીકે કરવાની છે તો આવતા લેક્ચર ની અંદર થોડોક આયોપી પ્રશ્ન છે કે સમૃદ્ધતાના ગુણધર્મ આપણે જોશું એના પરથી તમારે છે દાખલો કઈ રીતે ગણો ઉમેય સૂત્રનો ઉપયોગ થાય છે તમને ખ્યાલ આવશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો